સત્સંગનો મહિમા શું? ગુણાતન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા, આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મ પુરાધિપમ શ્રી સહજાં નંદં ચ મૂલાક્ષરમ્ શ્રેયસ્કારણ સદ્ગુણેકનિલયમ્ શ્રીપ્રાગજીં ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રિત્યેવં પ્રમુખં મહંતમનિષં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ, હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પંચાળા પ્રકરણનું પહેલું વચનામૃત બુદ્ધિવાળાનું વિચારને પામેનું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજ અહીંયા વિચાર હંમેશના માટે કરવાની જરૂર છે બતાવે છે. પાછી વૃત્તિ વાળવાનો વિચાર, ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર, પોતાના સ્વભાવ દોષો દેખવાનો અને ટાળવાનો વિચાર, આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરવાનો વિચાર, ભગવાનના મહિમાનો વિચાર, ભગવાનનું ભજન કરતા સંતો અને ભક્તોના મહિમાનો વિચાર, આદિ અનાદિકાળથી જેમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તો રહ્યા છે એવા અક્ષર બ્રહ્મના મહિમાનો વિચાર, આત્માનો વિચાર, જગતના નાશવંતપણાનો વિચાર. આ દેહ છે, પાંચ ભૌતિક છે, આંખો ખુલ્લી છે ત્યાં સુધી આપણને પોતાનું મનાય છે, આંખો બંધ થયા પછી આપણું કંઈ નથી એવી પ્રકારનો વિચાર. ભગવાન અને સંત આપણા ઉપર કયા સાધને કરીને રાજી થાય, એમની શું મરજી છે, એમની શું રૂચિ છે, એમની શું આજ્ઞા છે, એમને શું ગમે છે એ વિચાર, દરેકના મહિમાનું ગાન કરવાનો વિચાર, આ વિચાર હોય તો મહારાજ કહે છે કે ભગવાન અને સંત એના ઉપર હંમેશના માટે રાજી થાય છે. ભગવાનના મહિમાનો વિચાર હોય ને ભગવાનના મહિમાના પારને પામ્યો હોય તો ભગવાન સિવાય અનંત કોટી બ્રહ્માંડના ગમે તેવા રમણીય વિષયો એને પ્રાપ્ત થાય તો પણ એમાં એને સુખ ન મનાય અને ભગવાનની મૂર્તિમાંથી એનું મન ક્ષણના માટે પણ ચડાયમાન ન થાય એવો અદભુત અદભુત મહિમા પંચાળા ગામની અંદર જીણાભાઈના દરબારની અંદર મહારાજ પોતે સંતો અને હરિભક્તોને સમજાવી રહ્યા છે. હવે આગળનો ભાગ આપણે વાંચીએ. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચવિશેના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે અને તે ભગવાનના સુખાકાળ બ્રહ્માદિકનું સુખ તો જેવો ભારે ગ્રહસ્થને બારણે કોઈક રાખ ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. મહારાજ બુદ્ધિશાળી કોને કહે છે?
કે ભગવાનના સુખને અતિશય જાણી અને ત્યાર પછી અનંત કોટી બ્રહ્માંડના જે વિશેષ સુખ છે એ બુદ્ધિશાળી માણસના માટે તુચ્છ થઈ જાય છે. એના માટે પછી હાયો હોય ના કરે, એના માટે બખેડો ન કરે, એના માટે કપટ કે દંભ ન કરે, એના માટે છળ પ્રપંચ ન કરે, તો સમજો કે એને ભગવાનના સુખની અંદર નજર પૂગી છે. એક હાથની અંદર કરોડો કરોડો રૂપિયાનો કોહિનૂર હીરો હોય અને બીજા હાથની અંદર એના કરતા પણ વધારે થોડો મોટો અને બહુ રૂડો રૂપાળો કાચનો ટુકડો હોય જેનો એક પૈસો પણ કિંમત ના આવે અને કહેવામાં આવે કે આ બેમાંથી તમારે એક વસ્તુ રાખવાની છે અને તમે જો બુદ્ધિશાળી છો અને કોહિનૂર હીરાના મહિમાને પારને પામ્યા છો તો કાચના ટુકડાને ફેંકતા વાર નહીં લાગે અને કદાચ કોઈ જૂટવી જશે તો પણ મનમાં દુઃખ અને ઉદ્વેગ નહીં થાય, કારણ કે આપણા જમણા હાથની અંદર કરોડો અને અબજ રૂપિયાનો કોહિનૂર હીરો છે. એમ જ્યારે ભગવાનના સુખની અંદર નજર પહોંચી હોય ત્યાર પછી અને જગતના કોઈ પણ પંચ વિષયમાં એની વૃત્તિ ન જાય. શ્રીજી મહારાજની ઉપદેશ આપવાની કળા અને અલૌકિકતા એવી છે, સામે બેઠેલા ગામડા ગામના હરિભક્તોને પણ સમજાય એવો દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ભગવાનના સુખની આગળ બ્રહ્માદિકનું સુખ કેવું છે. તો ભારે ગ્રહસ્થને બારણે કોઈ પૈસાવાળો ધનવાન અને ગામનો ધણી કહેવાતો હોય, પૈસાવાળો માણસ કહેવાતો હોય, એના ઘરના દરવાજા આગળ આવીને કોઈ રાંક ઠીકરો લઈને ભીખ માગવા આવ્યો હોય એના જેવું છે. આ શબ્દોને ધારવાની વિચારવાની જરૂર છે. ભગવાન અને ભગવાનને ધારેલા સંતના દર્શન આગળ અનંત કોટી બ્રહ્માંડોના રમણીય પદાર્થોને જોઈએ કે તમામ સુખ તો પાણી ભરે વારી ફેરીને નાખી દઈએ તો પણ એક ક્ષણમાત્રના દર્શનમાં જે આનંદ છે, સુખ છે, એવો એમાં નથી. કેટલું સરસ દ્રષ્ટાંત આપે છે. કોઈ ભિખારી હોય, એની પાસે ભિક્ષા માત્ર પાત્રમાં એલ્યુમિનિયમનું પાત્ર નહીં, પિત્તળનું નહીં, ધાતુનું નહીં, અરે પથ્થરો પણ નહીં, મકાનની ઉપર જે નળિયા નાખવામાં આવે એવું એક પ્રકારનું નળિયો લઈને ભીખ માંગવા આવ્યો હોય અને એના શરીર ઉપર ફાટેલા તૂટેલા કપડાં હોય, પગમાં જોડા કે ચપ્પલ ન હોય, કેટલાય દિવસોથી નાહ્યો ન હોય, દુર્ગંધ મારતી હોય, તો મહારાજ કહે છે ભગવાનના સુખની આગળ બ્રહ્માદિકના સુખ છે, બધા આવા છે. આ સમજાય છે આપણને? આનો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવશે. જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ, અને સ્વાભાવિકપણે પંચવેશનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઈક સારપ મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. મહારાજ પોતે પોતાની સ્વાભાવિક પ્રકૃતિની પણ વાત કરે છે અને પોતાની આધ્યાત્મિક ભૂમિકા અને વિચારની પણ વાત કરે છે કે ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે બીજા તમામ સુખ જોઈને ઉદાસ થઈ જવાય છે મનમાં, અને મનમાં એક જ લગન લાગે છે. મહારાજ તો પોતાના મિશે કરીને આપણને એમ કહેવા માંગે છે કે તમારે આ તમન્ના અને ઝંખના રાખવાની છે કે આ દેહ મૂકીને ભગવાનના આ અતિ અલૌકિક સુખને અમે ક્યારે પામીએ, એવો વિચાર રહ્યા કરે. અને સ્વાભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઈએ મહારાજ કહે છે એમાં કંઈ જાજો વિચાર થતો નથી, અને એ વિષયમાં કંઈ સારેપ મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય છે.
અને મન અતિશય ઉદાસ બની જાય છે. અને આ જે સર્વે વાત છે એ તે જે તે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દ્રષ્ટિ પૂગે છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતા અમને અધિક જાણાયો છે. તે સારું, આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. મહારાજ પોતાના વિચારની વાત કરે છે. પહેલા તો સંતોનો વિચાર પૂછી લીધો, પણ મહારાજ પોતાના વિચારની વાત કરે છે કે આવી રીતે જે બુદ્ધિશાળી મનુષ્ય છે એને આ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે છે. અને કદાચ દુનિયાનો વિશેષ સુખ મળે તો એની અંદર એનું મન ઉદાસ થઈ જાય છે. અને મહારાજ કહે છે કે અમને બુદ્ધિવાળા ઉપર વધારે હેત છે, બુદ્ધિવાળા અમને ગમે છે. અને ગુણાદિતાનંદ સ્વામીએ પણ વાતમાં લખ્યું કે ભગવાન અને સંત રાજી થાય ત્યારે એને બીજું શું આપે છે? કંઈ જ આપતા નથી, બુદ્ધિયોગ આપે છે. તે બુદ્ધિયોગ તે શું? કે ભગવાન અને સંતને રાજી કરવા માટેના વિચારો જાગે ને રાજી કરે એ બુદ્ધિશાળી. અને અમને પણ બુદ્ધિવાળા ગમે છે અને બુદ્ધિશાળી છીએ, એટલા માટે અમારી દ્રષ્ટિ આ સુખની અંદર પહોંચી છે. અને તમારે બુદ્ધિશાળી હોય તો તમારે પણ દ્રષ્ટિ પહોંચે. અને આવી રીતે મહારાજ કહે છે અમારો વિચાર તમારા સર્વેના વિચાર કરતા જુદો જ હોય, કારણ કે ક્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આધ્યાત્મિક માર્ગના જળમાં છપછપિયા કરવાવાળા આપણે નાના નાના સાધકો. તો મહારાજ આજ્ઞા કરે છે કે આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. ખાલી બોલવા પૂરતો નહીં, લખવા પૂરતો નહીં, સાંભળવા પૂરતો નહીં, વિચાર કરવા પૂરતો નહીં, પ્રવચન કરવા પૂરતો નહીં, પણ હૈયામાં દ્રઢ કરીને રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચવીસમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચામાં લેશ માત્ર પણ પ્રયાસ પડે નહીં, સહેજે વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને જાજી બુદ્ધિ હોય અને જાજા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. આ જે વિચાર છે અને આ વાતો કરી છે કોને સમજાય છે? જેની જાજી બુદ્ધિ હોય અને જેને જાજા ભગવાનના સુખની અપેક્ષા અને આકાંક્ષાને તાલાવેલી હોય એને આ સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે અને તેથી રૂપિયામાં વધુ માલ છે અને તેથી સોના મોરમાં વધુ માલ છે અને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનો સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય અને જેની દ્રષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ કર્યો હોય અને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિ કરીને વિટાણો છું એમ સમજે, પણ દુઃખીઓ ન માને. અને ઇન્દ્રના લોકમાં હોય તો એમ જાણે જે વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખીઓ ન માને, તે સુખને તુચ્છ જાણે, તે સારું આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે, માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. કોડીની, બદામની, રૂપિયાની, સોનાવોરની, ચિંતામણીની વાત કરીને મહારાજ કહેવા માગે છે કે આ બધા જે સુખ છે એની અંદર ઘણો બધો ભેદ છે, ભગવાનના સુખ આગળ એની કોઈ ગણના નથી. અને આમાં દ્રષ્ટિ કોની પહોંચે? જેની બુદ્ધિશાળી માણસ હોય એની દ્રષ્ટિ પહોંચે છે અને એના દિલમાં જ આ વિચાર ઠરે છે. અને આવો પ્રકારનો દ્રઢ નિશ્ચય જેને કર્યો હોય તે વનમાં એકલો હોય
તો પણ એમ માને કે હું અનંત માણસની વચ્ચે રાજ્ય સમૃદ્ધિમાં છું અને ક્યારેય પણ પોતાને દુઃખીઓ ન માને. મહંતસ્વામી મહારાજે ઘણી વખત વાત કરી કે તમારા પગમાં જોડા પહેરવાના ન હોય, ચપ્પલ ન હોય, ફાટેલા તૂટેલા કપડાં હોય અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, પરંતુ આજ્ઞા અને ઉપાસના દ્રઢ થઈ હશે, ભગવાનના મહિમાનો નિશ્ચય થયો હશે તો તમારા સમાન મહાન વ્યક્તિ આ બ્રહ્માંડમાં કોઈ નથી, તમારા જેવો કોઈ બુદ્ધિશાળી નથી. તો પછી એવી રીતે મહારાજે કહ્યું કે વનમાં બેઠો હોય તો પણ એ ઇન્દ્રના લોકના સુખે કરીને સુખીઓ પોતે ન માને અને એ તમામ સુખને તુચ્છ જાણે. આમ મહારાજ પોતે વાત કરે છે કે આ વિચાર રાખીને સર્વે નિશ્ચય રાખજો. આ વિચાર આપણને મહારાજે આપ્યો છે અને વિચાર એવો રાખવાની આજ્ઞા કરી કે આ દેહે ભગવાનના ધામમાં પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ વિષયની અંદર લોભાવો નથી, એના વિચાર કરવા નથી અને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન પણ કરવા નથી. આવો તમામ સંતો હરિભક્તો દ્રઢ નિશ્ચય રાખજો. અને આ જે અમારો સિદ્ધાંત છે મહારાજ વારંવાર કહે છે કે માટે દ્રઢ કરીને રાખજો. મહારાજે પોતાના હૃદયનો સિદ્ધાંત, પોતાની રૂચિ અભિરૂચિ મરજી, પોતાનો ગમો અણગમો બધું બતાવી દીધું છે. કારણ કે ભગવાનની એવી અપેક્ષા અને આશા છે કે દરેકને મારા સુખે કરીને સુખિયા કરવા છે. એવી અદભુત વાતો શ્રીજી મહારાજે આ પંચાળાના પહેલા વચનામૃતમાં કરી. અહીંયા આગળ પંચાળાનું પહેલું વચનામૃત સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે બીજા વચનામૃતનો પ્રારંભ કરીશું. મહારાજને ગુરુહરિને પ્રાર્થના કરીએ કે મહારાજના હૈયામાં જે વિચાર બેઠો છે, ગુણાતીત ગુરુ પરંપરાના હૃદયમાં જે વિચાર ઠર્યો હતો, એ જ વિચાર અમારા સૌના દિલના અને દિમાગની અંદર દ્રઢ થાય એવી અમારા સૌના ઉપર કૃપા વર્ષા કરો. મહિમાની વિશેષ વાતો આપણે કાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.